અમદાવાદના લાંભા વોર્ડમાં વનપાણી ચૂંટણી માટે ભાજપની બાઇક રેલી, સાંસદ એચએસ પટેલ અને ધારાસભ્ય બાબુ જમનાની આગેવાનીમાં બાઇક રેલી. અમદાવાદના લાંભા વોર્ડમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારમાં કોરોનાના નિયમોની એસી તેસી, ચૂંટણીનો પ્રચાર કરવામાં મશગુલ ઉમેદવારોએ ચૂંટણી કમિશનરની સૂચનાને પણ અવગણી. કોર્પોરેશન ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં નવરંગપુરામાં આમ આદમી પાર્ટીની રિક્ષા રેલી, અમદાવાદના રિક્ષા ચાલક એકતા સંઘના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય મકવાણા તથા અન્ય ઉમેદવારો પ્રચાર થયો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં કોરોનાની ગાઈડલાઈનના ભંગ લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું ભાજપના નેતાઓ અને કાર્યકરો તમામ નિયમોનું કરે છે પાલન. અમદાવાદના હેરાવાડીમાં ભાજપ કોંગ્રેસની જાહેર સભાને લઈને વિવાદ, કોંગ્રેસે કર્યો આક્ષેપ તેમની જે સ્થળે સભા યોજવાની હતી તે જ સ્થાને અને તે જ દિવસે નીતિન પટેલના કાર્યક્રમને અપાઈ પરવાનગી. વડોદરામાં વોર્ડ નંબર 16માં ભાજપ ઉમેદવાર સ્નેહલ પટેલનો વિરોધ, પીવાના પાણીની સમસ્યા મુદ્દે મતદારોમાં જોવા મળ્યો રોષ. સુરતમાં એક ઉમેદવારે કેસના બાટલાને પ્રચારના મેદાનમાં ઉતાર્યો, રાંધણ ગેસના ભાવ આસમારે પહોંચતા વોર્ડ નંબર 7ના કોંગ્રેસના મહિલા ઉમેદવારે મોંઘવારીને મુદ્દો બનાવ્યો. સુરતમાં વોર્ડ નંબર 7ના ઉમેદવારનો અનોખું પ્રચાર અભિયાન, ભાજપના ઉમેદવારો બળદગાડામાં મતદારોને રીઝવવા નીકળ્યા, સાથે જ ખેડૂત સમર્થન હોવાનો કર્યો દાવો. સુરતમાં પાલિકા ચૂંટણીમાં પાટીદાર ગઢ પર તમામ પક્ષોની નજર, ભાજપે બાદ હવે કોંગ્રેસ પાટીદાર વિસ્તારમાં રેલી કાઢતા વિરોધના વર્તાઈ રહ્યા છે એંધાણ. સુરતમાં કતારગામ બસ સ્થાનિકોમાં ભાજપ સામે રોષ જોવા મળ્યો, કોર્પોરેશનની ચૂંટણી માટે પ્રચાર કરવા આવેલા ઉમેદવારો સામે રોષ વ્યક્ત કર્યો, સ્થાનિકોએ સવાલોનો ચલાવ્યો મારો. અમરેલીમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની જયસિંહપુરામાં જાહેર સભા, શિવાજી ચોકમાં મદદ કાર્યાલયનું કર્યું ઉદઘાટન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ ઉમેદવારના સમર્થનમાં ઉતર્યા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની. કચ્છમાં મુંદ્રાના ભુજપુર ખાતે કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ જાહેર સભા સંબોધી, માંડવી મુંદ્રાના ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા હાજર. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવો, કુંડલિયા કોલેજ અને ઘંટેશ્વર એસઆરપી કેમ્પ ખાતે 3,000 જેટલા પોલીસકર્મી, હોમગાર્ડના જવાનોએ મતાધિકારો કર્યો ઉપયોગ. જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે વોર્ડ નંબર 3માં સુભાષ જોશીને કર્યા રિપીટ, અગાઉ પ્રથમવાર કોર્પોરેટર પર ચૂંટાયા બાદ પક્ષે તેમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું આપ્યું હતું પદ. જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં સૌથી નાની વયના ઉમેદવારની તક અપાય, મનીષા બાબરિયા નામની 21 વર્ષીય યુવતીને ભાજપે ઉમેદવાર તરીકે આપી તક. પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળી અનોખી ઘટના, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કેશી સિડાની એક પત્ની કોંગ્રેસ છે, બીજી પત્ની ભાજપમાંથી લડી રહ્યા છે ચૂંટણી. ભાવનગરમાં મતદાન પ્રત્યેની જાગૃતતા વધારવા માટે ચૂંટણી વિભાગની કામગીરી, શહેર અને જિલ્લામાં હોર્ડિંગ્સ મુકાવવામાં આવ્યા, આ સાથે સોશિયલ મીડિયા, રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા જેવી જાહેરાત પણ કરાઈ. સુરતના બારડોલી નગરપાલિકાની ચૂંટણીને લઈને ઈવીએમ મશીનના ડેમોન્સ્ટ્રેશનની કામગીરી કરાઈ, દરેક પક્ષના ઉમેદવારોની હાજરીમાં હાથ ધરાઈ કામગીરી. છોટાઉદેપુરમાં બોડેલીના જૌદ ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી, ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા વ્યક્ત કર્યો રોષ, 14 જેટલા ગામોનો તંત્ર પ્રત્યે રોષ. બનાસકાંઠામાં ડીસામાં મતદાન જાગૃતિ અંગે શિક્ષકોએ યોજી બાઇક રેલી, ડીસા સિટી મામલતદાર દ્વારા બાઇક રેલીને અપાઈ લીલી ઝંડી. રાજકોટમાં નેઇલ આર્ટિસ્ટ દ્વારા અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરાયો, યુવતીઓએ પોતાના હાથમાં રાજકીય પાર્ટીના સિમ્બોલ સાથે નેઇલ આર્ટ કરાવી કર્યો પ્રચાર. વલસાડ જિલ્લાની સૌથી મોટી સરદાર ભીલાટવાડા બેંકની ચૂંટણીમાં ભાજપે જંપ લાવ્યું, બેંકની 18 બેઠકો પર પ્રથમવાર ભાજપ પ્રેરિત પેનલ ચૂંટણી જંગમાં ઉતરી. જૂનાગઢમાં વિસાવદર નગરપાલિકાનું બજેટ નામંજૂર, સત્તાધારી ભાજપના સભ્યો ગેરહાજર રહેતા બજેટ થયું નામંજૂર. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 562 રજવાડાનું સંગ્રહાલય બનાવવા રાજ્ય સરકારે 7 સભ્યોની કમિટીની કરી રચના, કમિટીમાં નિયામક કક્ષાના 2, એક પૂર્વ એસીએસ અધિકારી અને પૂર્વ રાજ પરિવારના 3 સભ્યોનો થશે સમાવેશ. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો પડકો, રાજસ્થાનના શ્રીગંગાનગર અને મધ્યપ્રદેશના ભોપાલમાં પેટ્રોલના ભાવે સદી મારી. કેન્દ્ર અને રાજ્ય સરકારના ઇંધણ પરના જંગી ટેક્સનો સીધો બોજ જનતા પર પડ્યો, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી પ્રજાના ખિસ્સા પર મોંઘવારીનો આવ્યો માર. પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો થતા લોકોમાં જોવા મળ્યો રોષ, પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે આવેલા વાહન ચાલકોએ સરકાર સામે વ્યક્ત કરી નારાજગી.
तो ईंधण में भाववधारा ने लईने नाणाकीय प्रधान नीतिन पटेल निवेदन कहू आखा देश में पेट्रोल डीजल पर वेट करता गुजरात में सौथी ओछू। स्थानिक स्वराज की चूंटणी पहला राजकोट में किसान संघे सरकार सामे बांध चढ़ावी। भारतीय किसान संघे खेडूतों विविध प्रश्नों ने लईने सरकार ने करी रजूआत, साथ ही सरकार पर प्रहार करता कहू खेडूतों मुद्दे सरकार संवेदनशील। राज्य में कोरोना ना केस करता शिक्षण कार्य राबेता मुजब शुरू करने प्रयास, धोरण 6-8 क्लास आज थी शुरू। अमदावादी पुरुषोत्तम नगर गुजराती शाला नंबर 1 में विद्यार्थियों ने आवकार स्कूल बोर्ड चेयरमैन ने प्रथम दिवसे विद्यार्थियों ने आवकार्या। पोरबंदर कुतियाणा रेवतरा गा में धोरण 1-8 वर्ग शुरू कराया, सरकार की मंजूरी वगर विद्यार्थियों ने बोलाव्या। जिला शिक्षण अधिकारी नोटिस फटकारी मांग्यो जवाब। बनासकांठा रामसर उत्तर बुनियादी विद्यालय में संक्रमण नो मामलो, आरोग्य विभागे शाला बंद राखवानी सूचना आपी छता शाला रही चालू। नवा कृषि कायदा ने लईने बनासकांठा में धानेरा रेलवे स्टेशन पर खेडूतोए कर्यो विरोध, रेलवे स्टेशन पर खेडूतोए ट्रेन रोकवा कर्यो प्रयत्न, ट्रेन रोकवा पहोंचेला खेडूतोए ने पोलीस अटकाव्या ने थई अटकायत। सुरेन्द्रनगर में छोड़ा तालुका में मरचा की खेती करता खेडूतों ने नुकसान, झाकड़ कारण मरचा पाक ने नुकसान थता भाव उंचकाया। पालनपुर सरकारी अनाज गोडाउन में गुजरात राज्य पुरवठा निगम की विजिलेंस टीम धाबा, छेल्ला बे दिवस गोडाउन में रहेला माल और कुल स्टॉक मामले थई रही है तपास। सूरत में सत्ता पक्ष ने मत न आपवा गुजरात डायमंड वर्कर युनियने करी अपील, व्यवसाय बेरो रद्द करवानी पड़तर बांगड़ी और कोरोना काल दरमियान राज्य के केंद्र सरकारे रत्न कलाकारों ने कोई सहाय न आपी होवानो दावो। सूरत में कोरोना वोरियर्स मृतकों परिवारजनों 7 महीना बाद आर्थिक सहाय माटे खाई रहा है धक्का, राज्य सरकारे 25 लाख सहाय की करी थी जाहरात परंतु नहीं मिली 7 महीना सुधी सहाय। भरूच में साउंड सीस्टम और डीजे में कोई स्पष्ट गाइडलाइन न होवाथी व्यवसाय साथ संकड़ायेला लोगों की हालत बनी कफोड़ी, साउंड सीस्टम और डीजे संचालकों तंत्र ने करी रजूआत। भरूच दांडिया बजार में रस्ता पर खोदकाम थी स्थानिकों परेशान, छेल्ला केटलाय दिवसों की रस्ता पर करायू छे खोदकाम। पोरबंदर और मुंबई वच्चे की हवाई सेवा आवतीकाल बंद, डेली उड़ान भरती एरवेज की आ सेवा बंद। सूरत में फायर जवानों ने 10 नवा बुलेट बाइक कॉर्पोरेशन द्वारा फाड़वामां आव्या, आग की दुर्घटना में सांखड़ी गलियों में पसार थईने आग ने काबू में करी शकाय तेवा बुलेट अपाया। भारत और इंग्लैंड रमानारी मैच माटे बने देश की क्रिकेट टीम अमदावाद में पहुंची, परिवार साथ शहरी होटल हयात पर खिलाड़ियों पहुंचा। अमदावाद में एशिया का सौथी मोटा मोटेरा स्टेडियम में 24 फेब्रुआरी से शुरू थनारी मैच जोवा आवनार प्रेक्षकों माटे वाहन पार्क करवानी टिकट पण ऑनलाइन एप थी करवी पड़शे बुक। अमदावाद मोटेरा स्टेडियम ना रिनोवेशन बाद प्रथमवार रमाशे इंटरनेशनल मैच, भारत और इंग्लैंड वच्चे रमाशे 2 टेस्ट और 5 T20 मैच। गिरबामैन वर्सेस वाइल्ड नु थई शके छे शूटिंग, बेयर ग्रिल्स नी टीम में गिर नेशनल पार्क में शूटिंग में गुजरात सरकार पासे मांगी मंजूरी। वलसाड नवरगाम तालुका जरोली गा में बाड़ी में लगवाला तार में दीपड़ो फसाओ, दीपड़ो तार में फसाता स्थानिको वन विभाग ने करी जांच। बनासकांठा वड़गाम तालुका मेजरपुरा सरपंच ने रूपया 3,52,000 दंड, गौचर बांधी खनिज गैरकायदेसर खनन करता कार्यवाही। अमदावाद रामोल विस्तार में नकली कॉल सेंटर झड़पाव, पुलिस एक आरोपी की करी धरपकड़। सूरत अमरोली में पुलिस तोड़बाज करने मामले अमरोली पुलिस स्टेशन में एसीबी की कलम मुजब गुनो नोधाओ, बे कांस्टेबल द्वारा आरोपी पास थी जामीन नामे रूपया उघरावत वीडियो थो तो वायरल। वलसाड में वापी पंथक में चोरी करता चोरों ने एलसीबी पकड़ी पड़ा, साथ ही डुंगरा पुलिस स्टेशन विस्तार में थे करफोड़ चोरी भेद उकेलायो। तापी में सोनगढ़ में पसार थती तापी नदी रस्ते थी लाकड़ा की तस्करी, वन विभागे झड़पी, नदी रस्ते होड़ी में लई जवाता सागी लाकड़ा की तस्करी ने खेरवाड़ा बाजपुर रेन्जना महिला आरएफओ की टीमें झड़पी पड़ी।